નમસ્કાર આપ જોઈ રહ્યા સર્વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું શું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી યુનિવર્સિટીમાં હવે બધા શુભ પ્રસંગે સત્યનારાયણ કથા પૂજા પાઠ અને ગાયત્રી મંત્રાશે નવા ભવનમાં રિબિન કાપવાની જગ્યાએ પ્રવેશ કરાશે રોહર ફાઉન્ડેશન સાથે એમએસ યુનિવર્સિટીના ક્લોથિંગ ટેક્સટાઇલના વિદ્યાર્થી મહિલા કળાકારોને સાંપ્રત ફેશન શીખવશે બોર્ડમાં છ શાળાનું શૂન્ય બાવન શાળાનું પરિણામ ત્રીસ ટકાથી ઓછું આવતા સુધારણા કાર્યક્રમ થશે પરીક્ષા પહેલા અને પછી પરીક્ષાની વિદ્યાર્થીઓ પાસે એફવાઈમાં લેવા જોઈતા માઇગ્રેશન ની પરીક્ષામાં મંગાયા રાજ્યનો સૌથી લાંબો શહેરી બ્રિજ ખુલ્લો મુકાશે વડોદરાના ખેંડા થી મનીષા ચોકડી સુધીના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરના અટલ બ્રિજનું પચીસ ડિસેમ્બરે સીએમના હસ્તે લોકાર્પણ થશે

તેના કારણે લાંબા સમયથી તૈયારી કરી રહેલા સત્તર પોઈન્ટ ત્રેવીસ ઉમેદવાર નિરાશ થયા છે પંચાયત સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે કે જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આઠ જાન્યુઆરીએ યોજાનાર હતી પરંતુ તેજ જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું નક્કી કરાયું છે જે મુજબ હવે જુનિયર ક્લાર્કની પરીક્ષા ઓગણત્રીસ જાન્યુઆરીએ સવારે અગિયારથી બાર દરમિયાન લેવાશે બીજી તરફ વાત કરીએ તો ઉત્તર પૂર્વના પવનો સક્રિય થતાં શહેરમાં ક્રમશઃ ઠંડીનું જોર વધી રહ્યું છે ભાવનગર શહેરમાં છેલ્લા દિવસમાં રાત્રે ઉષ્ણ તાપમાન પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડથી બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું છે આજે શહેરમાં સવારના સમયે બાર કિલોમીટરની ઝડપે પવન ઉત્તરનો ઠંડા પવન ફૂંકાયો હતો અને આગામી ત્રણ દિવસમાં શહેરમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઘટવાની ઠંડીની તીવ્રતામાં વધારો થશે ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે નજીવું ત્રીસ ડિગ્રી સાત નોંધાયું હતું જ્યારે લઘુત્તમ કલાક અગાઉ ડિગ્રી સેન્ટીગ્રેડ હતું જે વધુ ઘટીને અઢાર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું સવારે શહેરમાં ઉત્તરના પવનની ઝડપ બાર કિલોમીટરની અને સાંજે દસ કિલોમીટરની નોંધાઈ હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે અડતાલીસ ટકા અને સાંજે ઘટીને પચીસ ટકા થઈ ગયું હતું ખેડૂતોએ કપાસનો મણે રૂપિયા ચૌદસો થી નો ભાવ મળી રહ્યો હોવાથી અને ખેડૂતોને કપાસમાં વાવેતર અને પડતર ખર્ચ કરતાં ઉત્પાદન પણ ઓછું મળવા લાગતા આ વર્ષે કપાસના પાકમાં વળતર ઓછું મળી રહ્યું છે તળાજુ તાલુકામાં ખરીફ વાવેતરમાં ચાલુ સાલ મુખ્યત્વે કપાસ અને મગફળીનું કુલ અધિકતમ સાઈઠ ટકાથી વધુ વાવેતર થયું હતું પરંતુ પ્રથમ તબક્કે જ પહેલી વીણીના સમયે જ કપાસના ભાવો ડાઉન થવા લાગતા તેમજ કપાસના પાકમાં રોગ જીવાતોનું પ્રમાણ વધતા ખેડૂતો પહેલો ફાલ મેળવીને ઊભો કપાસ ખેંચી લઈને જમીનનું પડું ખાલી કરીને ટૂંકા ઘાડાના ઘઉં ચણા મકાઈ અને ડુંગળીનું શિયાળું વાવેતર કર્યું છે

દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ગણિત ન માત્ર ભારત પરંતુ વિશ્વ માટે ઉપયોગી વિષય છે આજે ગણિતના કારણે અશક્ય લાગતી ગણતરીઓ કરવામાં આવી રહી છે અને વિશ્વના ઘણા રહસ્યો પણ જાણ્યા છે પરંતુ વિદ્યાર્થીઓના આ વિષયને લઈને ઘણો ડર જોવા મળે છે તો અને બોર્ડનું પરિણામ પણ દર્શાવે છે કે અનેક એવા વિદ્યાર્થીઓ છે તેમને અન્ય વિષયો કરતાં ગણિત વિષયનો હાવ વધુ સતાવે છે તો શિક્ષણ બોર્ડના ધોરણ પરિણામના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં ધોરણ 10 માં માસ પ્રમોશન ના વર્ષ સિવાય પાંચ વર્ષમાં બાર ઓગણસાઠ લાખ વિદ્યાર્થી ગણિતમાં ફેલ થયા છે છત્રીસ હજાર વિદ્યાર્થી ગણિતના પેપરમાં જ ગેરહાજર રહ્યા છે તો પાંચ પોઈન્ટ અડસઠ લાખ વિદ્યાર્થીને ગણિતમાં 20 થી ઓછા માર્ક્સ મળ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરના ફ્લાયઓવર બ્રિજનું પચીસ ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે આ બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે આ બ્રિજના લોકાર્પણ સાથે વડોદરાના સમા તળાવના કિનારે તૈયાર કરવામાં આવેલા ગાર્ડનનું લોકાર્પણ પણ કરવામાં આવશે તે સાથે વડોદરાની મધ્યમાં આવેલા ન્યાય મંદિરને કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવશે જેમાં મ્યુઝિયમ બનાવવામાં આવશે પત્રકારોને માહિતી આપતા મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી બસો કરોડ રૂપિયાના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે ત્યારે ફતેહગંજ થી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેહગંજ ફ્લાયઓવર શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની ની ભેટ મળશે

ચાર હજાર એસી મકાન બની શકે છે વડોદરા શહેરનો આ પ્રથમ ફ્લાય ઓવર એવો છે કે જ્યાં સર્કલના વળાંકમાં ઉતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે કોમર્સ ફેકલ્ટીમાં ફરીથી પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે સીબીએસઈ વિદ્યાર્થીઓ પાસે એફઆઈમાં માઇગ્રેશન નહીં માંગીને એસઆઈની પરીક્ષા પહેલા માંગવામાં આવતા વિદ્યાર્થીઓની દોડધામ થઈ ગઈ હતી માઇગ્રેશન સર્ટિફિકેટ નહીં જમા કરાવી શકનાર વિદ્યાર્થીઓ તથા લેટ ફી ભરનાર સીટ નંબર થતા પરીક્ષા નહીં આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા શરૂ થતા પહેલા જ ફરી છબરડા સર્જાયા છે એસ વાયબી કોમની બાવીસ થી શરૂ થતી પરીક્ષા પહેલા સીબીએસઈ ના વિદ્યાર્થીઓ પાસે માઇગ્રેશન સર્ટિફિકેટ માંગવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓમાં દોડધામ મચી છે માઇગ્રેશન સર્ટિફિકેટ ના હોવાથી સ્કૂલોનો સંપર્ક કરવાની ફરજ પડી છે જેથી સીટ નંબર જનરેટ થાય જે વિદ્યાર્થીઓની نے મોડી ફી ભરી હતી તેવા વિદ્યાર્થીઓના પણ રોલ નંબર જનરેટ થયા નથી વિદ્યાર્થી આગેવાનો દ્વારા કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોને આ અંગેની રજૂઆતો કરી છે ડીઓ કચેરી દ્વારા ઓછા પરિણામવાળી શાળાઓનો પરિણામ સુધારણા કાર્યક્રમ યોજના 2020 ની બોર્ડની પરીક્ષામાં શહેર જિલ્લાની બાવન જેટલી શાળાઓના પરિણામો ત્રીસ ટકા કરતા ઓછા હતા જેમાં શાળાઓનો સમાવેશ થાય છે સૌથી વધુ નોન ગ્રાન્ટેડ શાળાઓનું ત્રીસ ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે ત્રીસ ટકા કરતા ઓછા પરિણામવાળી શાળાઓ સહિત જીરો ટકા પરિણામ ધરાવતી છ જેટલી સ્કૂલોનો પણ સમાવેશ થાય છે જેમાં શાળાઓનું પરિણામ સુધારવા માટે નિરીક્ષકો શાળાની મુલાકાતે લઈને શાળા પાસેથી એક્શન પ્લાનની માહિતી લેશે એક્શન પ્લાનમાં શાળાઓ દ્વારા કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે તેની સમીક્ષા પણ કરવામાં આવશે ખાસ કરીને આ તમામ શાળાઓ દ્વારા સિલેબસમાં અઘરા ઘણાતા મુદ્દાઓને વિદ્યાર્થીઓને વ્યક્તિગત સમજ આપવા સહિત લેખિતમાં મહાવરો વધે તેવી પ્રેક્ટિસ કરાવવામાં આવશે આ ઉપરાંત જીરો તાસ એટલે કે સ્કૂલ શરૂ થાય તે પહેલા વધારાનો તાસ લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે બીજી તરફ નજર કરીએ તો એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગનો ટ્રેન્ડ ઇન્ડિયા અને ધરોહર ફાઉન્ડેશન સાથે વિશેષ એમઓયુ કરવામાં આવ્યો છે તેમજ ફેર ટ્રેન્ડ ફોરમ ઇન્ડિયાએ નોન પ્રેક્ટી તેમજ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે આખા ગુજરાતમાં ફેર ટ્રેન્ડ માટે કામ કરી રહ્યું છે સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ ફેર ટ્રેન્ડ સાથે સંલગ્ન છે આ તેમજ કોલોપરેટિવ એમઓયુ છે જે મહિલા કારીગરોના સ્પેશિયલ અને ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન અને એમ્પ્લોયમેન્ટ માટે આધારરૂપ રહેશે જેનું મુખ્ય ફંડિંગ યુરોપિયન યુનિયન દ્વારા કરવામાં આવે છે કાપડ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓના સશક્તિકરણના મુખ્ય ઉદ્દેશને ભાગરૂપે એમઓયુ અંતર્ગત ફેર ટ્રેન્ડ ફોરમ ઇન્ડિયાના ટેકનિકલ એક્સપર્ટ કે જેમની ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે બોતેર સ્થળોએ હાજરી છે ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ મેટરિંગ એન્ડ ટ્રેનિંગ આપવામાં આવશે જેથી તે આ વિષયોનું જ્ઞાન મહિલા કારીગરોને આપી સમયની જરૂરિયાત અને માંગ પ્રમાણે ફેશનનું નિર્માણ કરી શકે

નવા ભવનના પ્રવેશ અવસરે કોઈ પણ પ્રક્રિયા પશ્ચિમના દેશોની પરંપરા મુજબ નહીં કરાશે યુનિવર્સિટી પરિસરમાં હિન્દી બ્રાહ્મણોને આમંત્રિત કરાશે યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર આનાથી વાતાવરણ સારું બનશે આ સિવાય સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમોની શરૂઆત પૂજા પાઠથી કરાશે વીએનએસયુમાં પહેલા કોઈ ભવનના ઉદઘાટન સમયે કોઈ મોટા નેતા અધિકારી અથવા કુલપતિના હાથે રિબિન કાપવામાં આવે છે પરંતુ હવેથી હિન્દુ ધર્મના વિધિ વિધાન પૂજા પાઠ પણ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આરસી ગઢવીએ જણાવ્યું હતું કે આની શરૂઆત કરી દેવામાં આવી છે આગળ પણ આજ ચાલુ રહેશે હવે રિબિન કાપવાની પરંપરા બંધ કરી દેવામાં આવી છે તેના સ્થાને ગાંઠ ખોલીને શિલાન્યાસ અને લોકાર્પણ કરાશે

આગવા સ્થાન અને વિશ્વાસ સાથે ભારતીય બેન્કિંગ સેવામાં આગવી ઓળખ સાથે જાણીતી છે ત્યારે એકસો બારમાં જન્મ ઉપક્રમે બેન્ક દ્વારા મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશની વિભિન્ન શાખાઓના પ્રતિષ્ઠિત માનવતા ગ્રાહકોને અભિનંદન સાથે હજુ પણ આવનાર સમયમાં બેન્ક દ્વારા વધુ સારી લોકભોગ તેમજ સેવાઓ અને ભારત સરકારની વિવિધ લક્ષી કલ્યાણકારી યોજનાઓના મહત્તમ લાભ છેવાડાના આમ આદમી જરૂરિયાતમંદ લોકોને મળે તેમજ મોરબી એ સિરામિક હબ છે તેમજ અહીં એમએસએમઇ સહિત ઉદ્યોગને પણ બેંકની સેવાના ઉત્તમ લાભ મળે તેવા પ્રેરક પ્રયાસ થઈ રહ્યા છે અને રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો આ તકે સિનિયર સિટીઝન અને મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ બેંકની પ્રશંસનીય સેવાને બિરદાવી હતી તો આહતા આજના અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત